તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 19 એપ્રિલ 2022 વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે મારા જીવન પર પ્રભુનો અભિષેક છે. પ્રભુ હંમેશા મારી આગળ છે. તેમણે વાંકાચૂકા સ્થાનોને સીધા કર્યા છે. તેમની ઘૂસરી ઉપાડવામાં સહેલી છે અને તેમનો બોજો હળવો છે. હું સંઘર્ષ કરતો નથી. જે પહેલાં મુશ્કેલ હતું તે હવે મુશ્કેલ નથી. મારા જીવન પર પ્રભુની કૃપા અને આશીર્વાદે મારો ભાર હળવો કર્યો છે અને બોજો દૂર કર્યો છે. હું મારી બધી ચિંતા તેમના પર નાખી દઉં છું, કારણ કે તે મારી પ્રેમાળ અને કાળજીપૂર્વક સંભાળ રાખે છે. આ મારી ઘોષણા છે. દૈવીય સ્વાસ્થ્ય કબૂલાત. દૈવીય આરોગ્ય મારો સ્વભાવ છે, તેથી હું આ દુનિયાના કોઈ પણ તત્વોને આધીન નથી અને તેથી મારા શરીરને માથાનો દુખાવો, તાવ, ડાયાબિટીસ અથવા કોઈ પણ પ્રકારની બીમારી કે રોગ સ્પર્શી શકે નહીં. આ હું ઈસુના નામમાં જાહેર કરું છું. આમેન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માગું છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું એક આત્મા છું. મારા આત્મામાં એક મન છે. મારો આત્મા અને મારું મન એક શરીરમાં રહે છે. મારો આત્મા મારા મનને નિર્દેશ આપે છે. મારું મન સાંભળે છે, નિર્દેશન લે છે અને મારા શરીરને સૂચના આપે છે અને મારું શરીર તેની આજ્ઞાનું પાલન કરે છે. ઈસુના નામમાં હું મારા શરીર સાથે વાત કરું છું. પ્રભુનું અવિનાશી જીવન મારા જીવનમાં હંમેશા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે. હું મારા શરીરની દરેક બાબતો માટે જીવન બોલું છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને
मजबूत रहेवानो आदेश आपू छूं अने ज्यां वृद्धिनी जरूर होय त्यां हूँ वाळ उगवानो कहूं छूं। मारा दांत अवाळा जड़बा रक्तवाहिनी बधुं ज स्वस्थ मजबूत अने संपूर्ण छे। मारा बधा हॉर्मोन्स अने न्यूरोकेमिकल ट्रांसमीटर एक बीजा साथे संपूर्ण सुमेळमां छे अने तेमना कार्यों ने सामान्य रीते चलावी रह्या छे। मारू पाचन तंत्र तंदुरस्त छे, तमाम खोराक ने पचाववा सक्षम छे। मारी प्रजनन प्रणाली पूरती मात्रामां अने सारी गतिशीलता शुक्राणुओनु उत्पादन अने जमा करी रही छे। मारी प्रजनन प्रणाली समयसर ईंडा कोषो उत्पन्न करे छे, जन्म सुधी गर्भनु रक्षण अने पोषण करे छे। ईश्वरनी योजना प्रमाणे मारा अंगनी दरेक पेशीओ संपूर्ण रीते कार्य करे छे अने हूँ मारा शरीरमां कोई पण खामी के खोड़खापणने नकारू छूं। ईसुना नामे हालेलुया, आमेन। ईश्वर पिता मने प्रेम करे छे, हूँ जाणु छूं। ईश्वर पुत्र मने प्रेम करे छे, हूँ जाणु छूं। ईश्वर आत्मा मने प्रेम करे छे, हूँ जाणु छूं। ईसुनी जय।